Hello student, today we start next lecture of Riemann integral starting with the theorem. Let f and g are Riemann integrable on closed interval ab, then prove that f plus g is also Riemann integrable on closed interval ab. Ready? જોઈએ આપણે proof. Okay, let p is a partition, okay, x0, x1, x2 up to xn is a partition of closed interval ab. Also, we have given that આપણે આપેલું શું હે તો કે f and g are Riemann integrable over closed interval ab તમને આપેલું છે. રેડી? હવે f અને g તમને Riemann integrable over closed interval ab આપેલું છે તો કે by second definition of Riemann integral એના ઉપર તમે શું લખી શકો તો કે integration a to b f of x dx is equal to limit norm p tends to 0 spf. Also, g પણ તમારો Riemann integrable over closed interval ab આપો, means કે integration a to b g of x dx is equal to limit norm p tends to 0 spg. આવું લખી શકો અને ઇક્વેશન નંબર 1 આપો. નાવ તો કે હું Riemann સમ ફાઇન્ડ કરવો હોય f plus g નો તો કે s p f plus g is equal to summation I tends to 1 to n. શું આવશે? F plus g into ti into delta i. ti ક્યાં આવશે? ઓકે, ti belongs to closed interval xi minus 1 to xi. રેડી? આમાંથી તમારો ti આવેલો હશે. નેક્સ્ટ તો કે is equal to summation I tends to 1 to n અને તમે બંનેને આપી દીધું સેપરેટ તો કે f ti plus g ti into delta i. નેક્સ્ટ ટુ તો કે is equal to શું આવે? કેના બરાબર? તો કે sp f plus g is equal to summation I tends to 1 to n f ti into delta i plus summation I tends to 1 to n g ti into delta i. શું કર્યું? summation પણ બંનેને આપી દીધું અને delta i પણ બંનેને શું મલ્ટીપ્લાય કરી દીધો. હવે જો જઈને આના બરાબર તમે શું લખી શકો કે summation I tends to 1 to n f ti into delta i બરાબર તો શું થઈ જાય? spf થઈ જશે. રેડી? અને summation I tends to 1 to n g ti into delta i બરાબર શું થઈ જશે? spg થઈ જશે. રેડી? મીન્સ કે sp f plus g is equal to શું આવી ગયો? spf plus spg. રેડી? બંનેને બંને બાજુ શું લિમિટ એપ્લાય કરું કે લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 spf plus g અને લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 spf plus લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 spg. હવે આના બરાબર તમે શું લખી શકો? જો જોઈએ કે લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 spf આપ્યું આના બરાબર શું થઈ જાય? તો કે બાય ઇક્વેશન નંબર 1 એ શું થઈ જશે? તો કે Riemann ઇન્ટિગ્રલ થઈ જશે. મીન્સ કે આના બરાબર તમે શું લખી શકો? ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b f ઓફ x dx લખી શકો આના બરાબર. રેડી? અને આના બરાબર તમે તો કે લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 spg બરાબર શું લખી શકો? તો કે ઇન્ટિગ્રેશન a ટુ b g ઓફ x dx હશે બાય ઇક્વેશન 1 ઉપરથી. રેડી? અને આને ઇક્વેશન નંબર શું આપું? 2 આપું. નાવ તો કે ફ્રોમ ઇક્વેશન 2 રાઈટ હેન્ડ સાઈડ ઇઝ એક્ઝિસ્ટ, મીન્સ કે આ તમારું જે વેલ્યુ મળી એ એક્ઝિસ્ટ થાય, મીન્સ કે કંઈક વેલ્યુ તમને મળે છે. રેડી? મીન્સ કે રાઈટ હેન્ડ સાઈડ એક્ઝિસ્ટ થતી હોય, મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડ પણ તમારે શું થતી હોય? એક્ઝિસ્ટ થતી હોય. લેફ્ટ હેન્ડ સાઈડ શું હોય? તો કે લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 એસ પી એફ પ્લસ જી, મીન્સ કે ધેર ફોર લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 એસ પી એફ પ્લસ જી ઇઝ એક્ઝિસ્ટ. જો આ એક્ઝિસ્ટ થતું હોય, રેડી, મીન્સ કે તમે શું કહી શકો? તો કે ફંક્શન જી જી તમારું એફ પ્લસ જી કેવું હોય? તો કે ઇટ ઇઝ અ રિમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એબી, ધેર ફોર એફ પ્લસ જી બિલોંગ્સ ટુ આર એબી. મીન્સ કે એફ પ્લસ જી શું થઈ જશે? તો કે ઇટ ઇઝ રિમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એબી. રેડી? ઓલ્સો હવે લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 એસ પી એફ પ્લસ જી બરાબર તમે આવું લખી શકો ને ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ, કેમ કે જો ઇટ ઇઝ અ રિમાન ઇન્ટિગ્રેબલ. રેડી? મીન્સ કે તમને જે વેલ્યુ મળતી હશે શું હશે? રિમાન ઇન્ટિગ્રલ હશે. મીન્સ કે આના બરાબર આવે તો ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ, ઇક્વેશન નંબર 3. ઇક્વેશન નંબર 2 હોય, ઇક્વેશન નંબર 2 શું છે? તો કે લિમિટ નોમ પી ટેન્સ ટુ 0 એસ પી એફ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ તો કે રિમાન ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ, મીન્સ કે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન એ ટુ બી જી ઓફ એક્સ ડીએક્સ છે. તો કે ઇક્વેશન નંબર 2 તો કે આના બરાબર, ઇક્વેશન નંબર 3 પણ આના બરાબર. રેડી? મીન્સ કે ઇક્વેશન 2 અને 3 પરથી તમે શું લખી શકો? તો કે ફ્રોમ ઇક્વેશન 2 એન્ડ 3 તો કે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન એ ટુ બી જી ઓફ એક્સ ડીએક્સ. રેડી? મીન્સ કે આના બરાબર તમે આવું લખી શકો કે આના બરાબર શું લખી શકો? તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન એ ટુ બી જી ઓફ એક્સ ડીએક્સ. મીન્સ કે બંનેને તમે સેપરેટ પણ આ રીતે લખી શકો. રેડી? નેક્સ્ટ થિયરમ, લેટ એફ ઇઝ અન રિમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એ બી એન્ડ ફોર લેમ્બડા બિલોંગ્સ ટુ આર. લેમ્બડા શું? તો કે રિયલ નંબરની અંદરથી કોઈક લેમ્બડા લીધેલો છે. ધેન પ્રૂવ દેટ, તમારે સાબિત શું કરવાનું? તો કે લેમ્બડા ઇન્ટુ એફ ઇઝ ઓલ્સો રિમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એ બી એન્ડ ઇન્ટિગ્રેશન એ ટુ બી લેમ્બડા એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. આવું તમારે પ્રૂવ કરવાનું છે. તમને આપેલું શું હોય? તો કે એફ તમારો રિમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એ બી આપેલો છે અને લેમ્બડા રહ્યો એ રિયલ નંબરમાંથી લીધેલો છે. રેડી? પ્રૂફ, વી હેવ ગિવન ધેટ, આપણે આપેલું શું હોય? તો કે એફ ઇઝ અ રિમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એ બી આપેલું છે. ધેન તો કે બાય ફર્સ્ટ ડેફિનેશન ઓફ રિમાન ઇન્ટિગ્રેબલ પર તમે શું લખી શકો?
Okay, integration a to b f of x dx means ke Riemann integral is equal to lower Riemann integral is equal to upper Riemann integral. Ready? Equation number 1. Next, okay, let p is equal to x0, x1, x2 up to xn is a partition of closed interval. Abhi tamne aapelu chhe. આટલું તમને આપેલું છે. હવે આપણે સાબિત શું કરવાનું? તો કે સાબિત તમારે આવું કરવાનું છે કે લેમ્બડા ઇન્ટુ એફ ઇઝ રીમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટિગ્રલ એબી, અને આવું તમારે સાબિત કરવાનું છે. જોઈએ તો કે ફર્સ્ટ લેમ્બડા હાઈપોકેમાંથી રિયલ નંબરની અંદર, તો કે કેસ 1 નું લેમ્બડા બરાબર શું લઈ લો? 0. લેમ્બડા બરાબર તમે 0 લઈ લો તો કાંઈ પણ તમારે પ્રૂવ કરવાનું રહે નહીં, કેમ કે ધેન તો નથિંગ ટુ પ્રૂવ ધેટ, કેમ કે લેમ્બડા ઇન્ટુ એફ મીન્સ કે તમારો એફ રીમાન ઇન્ટિગ્રેબલ હોય એની સાથે લેમ્બડા શું હોય, તો કે 0 મલ્ટીપ્લાય કરો તો એમાં કાંઈ ફેર પડે નહીં. અહીંયા પણ તમે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ ને લેમ્બડા વડે મલ્ટીપ્લાય કરો, લેમ્બડા શું 0, તો આ બંને શું થવાનું? ઇક્વલ જ થવાનું છે. રેડી? મીન્સ કે લેમ્બડા ઇઝ ઇક્વલ 0, ધેન નથિંગ ટુ પ્રૂવ ધેટ, કાંઈ પણ પ્રૂવ કરવાની જરૂર રહેતી નથી. કેસ નંબર 2, લેમ્બડાની વેલ્યુ કેવી છે? તો કે 0 કરતા મોટી. રેડી? નેક્સ્ટ, તો કે એલયુ બી ઓફ લેમ્બડા ઇન્ટુ એફ ઓફ એક્સ, વેર એક્સ ક્યાંથી છે? તો કે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એક્સ આઈ માઇનસ 1 ટુ એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા, તો કહો કે તમારી વેલ્યુ છે 0 કરતા કેવી? મોટી. તો કે લેમ્બડા ઇન્ટુ મલ્ટીપ્લાય કરો, ઇજ તમારે શું હોય? તો કે એલયુ બી ઓફ લેમ્બડા એફ ઓફ એક્સ થાય. રેડી? ઓલસો સેમ ટુ સેમ જીએલબી માટે, કે જીએલબી ઓફ લેમ્બડા એફ ઓફ એક્સ, વેર એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એક્સ આઈ માઇનસ 1 ટુ એક્સ આઈ કેના બરાબર હોય? તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ જીએલબી ઓફ એફ ઓફ એક્સ, વેર એક્સ બિલોંગ્સ ટુ xi માઇનસ 1 ટુ xi ક્લોઝ ઇન્ટરવલ. રેડી? મીન્સ કે આની જીએલબી કેના બરાબર હોય? તો કે લેમ્બડા ઇન્ટુ તમારું જે ફંક્શન આપ્યું એ ફંક્શનના જીએલબી બરાબર આની તમારી જીએલબી થાય, કે જીએલબી ઓફ લેમ્બડા એફ ઓફ એક્સ. રેડી? નેક્સ્ટ 2, તો કે આના બરાબર જોવો જોઈએ, તો કે એલયુબી ઓફ એફ ઓફ એક્સ મીન્સ કે તમારું શું છે? યુપીએફ થયું કહેવાય. એલયુબી ઓફ એફ ઓફ એક્સ મીન્સ કે તમે યુપીએફ ફાઇન કરો એ પ્રમાણે થયું કહેવાય. રેડી? મીન્સ કે યુપીએફ બરાબર તમારે જોતું હોય તો શું આવે? આના બરાબર તમે શું લખી શકો? તો કે એના બરાબર શું આવશે? યુપી લેમ્બડા એફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? લેમ્બડા ઇન્ટુ યુપીએફ. રેડી? નેક્સ્ટ, તો કે આના બરાબર જીએલબી ઓફ લેમ્બડા એફ ઓફ એક્સ બરાબર શું થશે? તો કે એલપી લેમ્બડા એફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ છે? તો કે લેમ્બડા ઇન્ટુ એલપીએફ. રેડી? નાવ, તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ લેમ્બડા એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ લેમ્બડા એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે જીએલબી ઓફ યુપી લેમડા એફ. રેડી? જીએલબી ઓફ યુપી લેમડા એફ, કે લેમડા એ મલ્ટીપ્લાયમાં એફ ઓફ એક્સ ડીએક્સ હશે. નોર્મલી આપણે જોઈએ કે અપર રીમાન ઇન્ટિગ્રલ ઓફ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર શું હોય? તો કે જીએલબી ઓફ યુપીએફ હોય. રેડી? અહીંયા લેમડા મલ્ટીપ્લાયમાં મીન્સ કે જીએલબી ઓફ યુપી લેમડા એફ ઇઝ ઇક્વલ ટુ જીએલબી. હવે યુપી લેમડા એફ બરાબર તમે શું લખી શકો? તો કે અહીંયા આપણે લીધું કે યુપી લેમડા એફ ઇઝ ઇક્વલ ટુ લેમડા યુપીએફ, મીન્સ કે જીએલબી ઓફ લેમડા યુપીએફ. નેક્સ્ટ, તો કે લેમડા બહાર લઈ લઈએ શું આવશે? તો કે ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ જીએલબી ઓફ યુપીએફ. નેક્સ્ટ, તો કે આ કેના બરાબર? તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ લેમડા એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા એઝ ઇટ ઇઝ. હવે જીએલબી ઓફ યુપીએફ બરાબર તમને શું મળે? જીએલબી ઓફ યુપીએફ બરાબર તમને શું મળે? તો કે ઇઝ ઇક્વલ ટુ અપર રીમાન ઇન્ટિગ્રલ તમને મળે. રેડી? મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી બાર એફ ઓફ એક્સ ડીએક્સ, મીન્સ કે અપર રીમાન ઇન્ટિગ્રલ તમને ફાઇન થાય એને બરાબર. તો તમારે અપર રીમાન ઇન્ટિગ્રલ ફાઇન કરો તો આપણે માટે ડેફિનેશન શું? તો કે જીએલબી ઓફ યુપીએફ. રેડી? મીન્સ કે જીએલબી ઓફ યુપીએફ બરાબર શું આવી ગયું? તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ આવી ગયું, મીન્સ કે લેમડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી બાર એફ ઓફ એક્સ ડીએક્સ. નેક્સ્ટ, તો કે હવે બાય ઇક્વેશન વન પ્રમાણે તમને શું આપ્યું હે? તો કે એફ ઇઝ એન રીમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એબી આપ્યું, મીન્સ કે અપર રીમાન ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ લોઅર રીમાન ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ રીમાન ઇન્ટિગ્રલ. મીન્સ કે આના બરાબર તમે રીમાન ઇન્ટિગ્રલ લખી શકો? તો કે યસ. તો કે ઇઝ ઇક્વલ ટુ લેમડા એઝ ઇટ ઇઝ. અપર રીમાન ઇન્ટિગ્રલ પ્રમાણે શું આવી જશે? તો કે ઇટ ઇઝ રીમાન ઇન્ટિગ્રલ આવી જશે, મીન્સ કે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. ઇક્વેશન નંબર 2 અને આપો. નેક્સ્ટ, સેમ ટુ સેમ સિમિલરલી જે અહીંયા તમે યુપીએફ માટે ફાઇન કર્યું એવી રીતે એલપીએફ માટે થઈ જાય, કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ લેમડા એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ શું આવે? તો કે લેમડા એઝ ઇટ ઇઝ. રેડી? ઇન્ટુ આન્સર શું આવી જશે? તો કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ એ બાર ઇન્ટિગ્રેશન બી એફ ઓફ એક્સ ડીએક્સ. હવે લોઅર રીમાન ઇન્ટિગ્રલ પ્રમાણે તમે શું લખી શકો? તો કે ઇટ ઇઝ રીમાન ઇન્ટિગ્રેબલ, મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ લેમડા એ ટુ બી ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. ઇક્વેશન નંબર 3. રેડી? મીન્સ કે સેમ ટુ સેમ જે તમે અહીંયા યુપીએફ માટે પ્રોસેસ કરી હતી કે અપર રીમાન ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ જીએલબી ઓફ યુપી લેમડા એફ, એવી રીતે શું થઈ? તો કે અહીંયા લોઅર રીમાન ઇન્ટિગ્રલ માટે સાથે શું? કે એલયુબી ઓફ એલપી લેમડા એફ, એમાંથી લેમડા બહાર કાઢ્યો. રેડી? સેમ ટુ સેમ પ્રોસેસ થાય, મીન્સ કે સિમિલરલી આપણે આવું સાબિત કરી દીધું ઇક્વેશન નંબર 3. રેડી? ફ્રોમ ઇક્વેશન 2 એન્ડ 3, ઇક્વેશન 2 શું છે? તો કે અપર રીમાન
integral lambda f of x dx is equal to small to lambda into Riemann integration. Integral, right? Integration a to b f of x dx. And equation number 3 પ્રમાણે શું હોય તો કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ લેમ્બડા વાળું એના સાથે શું તો કે લેમ્બડા ઇન્ટુ રીમાન ઇન્ટિગ્રલ તમને આવું આવી ગયું ઇક્વેશન નંબર 2 એન્ડ 3 તો આને બરાબર તમે શું લખી શકો તો કે હું લખું કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ મીન્સ કે ઇન્ટિગ્રેશન a to b લેમ્બડા f of x dx ઇઝ ઇક્વલ શું આવી ગયું આન્સર શું આવે તો કે લેમ્બડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન a to b f of x dx તો આને બરાબર શું આવે તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ બરાબર આ જ આન્સર આવે તો કે a to b ઇન્ટિગ્રેશન a to b બાર લેમ્બડા f of x dx મીન્સ કે તમે એમ કહી શકો કે ઇન્ટિગ્રેશન a to b બાર લેમ્બડા f of x dx મીન્સ કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ ને અપર રીમાન ઇન્ટિગ્રલ બે કેવું સેમ છે રેડી બે સેમ હોય તો મીન્સ કે આના બરાબર તમે શું કહી શકો તો કે બંને સેમ આવ્યું મીન્સ કે બાય ડેફિનેશન 1 રીમાન ઇન્ટિગ્રેશન ની રેડી તો એના બરાબર તમે શું કહી શકો તો કે લેમ્બડા f ઇઝ અ રીમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ a b થાય અને ઓલસો મીન્સ કે આના બરાબર આવું લખી શકો જો આ બંને વેલ્યુ સેમ આવી મીન્સ કે એ શું થાય તો કે ઇટ ઇઝ અન રીમાન ઇન્ટિગ્રેબલ રેડી means ke lambda f belongs to R a b means ke lambda f is a Riemann integrable over closed interval a b and ane barabar tama avu lakhi ako to ke integration a to b lambda f of x dx is equal to lambda into integration a to b f of x dx ready to apde kena kem lakhi agi to ke upper Riemann integral and lower Riemann integral bay same che ready means ke ane barabar shu avi jay to ke it is a Riemann integrable avi jay means ke Riemann integral a to b lambda f of x dx ane barabar answer shu avi lambda into integration a to b f of x dx okay આ કેના માટે હતી તો કે લેમ્બડાની વેલ્યુ ગ્રેટર ધેન 0 હતી ત્યારે મીન્સ કે 0 કરતા મોટી હતી ત્યારે નેક્સ્ટ આપણે જોઈએ કે કેસ નંબર 3 લેમ્બડાની વેલ્યુ 0 કરતા નાની છે ત્યારે તો કે LUB ઓફ લેમ્બડા f ઓફ x સચ ધેટ x બિલોંગ્સ ટુ ક્યાં તો કે ક્લોઝ ઇન્ટરવલ xi - 1 ટુ xi હવે મને આવા ફંક્શન નું મારે LUB ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે મળે તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એઝ ઇટ ઇઝ લેમ્બડા કેવો હોય તો કે 0 કરતા નાનો મીન્સ કે નેગેટિવ નંબર આવતો હશે રેડી તો હવે તમે આ ફંક્શન નું તમે GLB ફાઇન્ડ કરી લો એની સાથે તમે લેમ્બડા મલ્ટીપ્લાય કરો એ તમને શું મળતું હશે તો કે LUB ઓફ લેમ્બડા f ઓફ x મળતું હશે મીન્સ કે આને બરાબર તમે શું લખી શકો ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા GLB ઓફ f ઓફ x વેર x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ xi - 1 ટુ xi ઓલસો હવે તમે GLB ફાઇન્ડ કરવું હોય કે લેમ્બડા f ઓફ x નું તો એ કેને બરાબર મળશે તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ LUB ઓફ f ઓફ x વેર x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ xi - 1 ટુ xi મીન્સ કે આ ફંક્શન નું તમે LUB ફાઇન્ડ કરી લો એની સાથે લેમ્બડા મલ્ટીપ્લાય કરી દો એ તમને શું મળતું હશે તો કે GLB ઓફ લેમ્બડા f ઓફ x તમને મળતું હશે તો કે નાવ તો કે UP લેમ્બડા f બરાબર તો કે અહીંયા તમે LUB લીધો મીન્સ કે આને બરાબર શું લખી શકો તો UP લેમ્બડા f એના બરાબર તમને મળશે શું તો કે લેમ્બડા ઇન્ટુ LP f કેમ કે GLB ઓફ f ઓફ x ઈ શું છે તમારું LP f રેડી મીન્સ કે કેને બરાબર મળશે તો કે લેમ્બડા LP f અને બરાબર લખી શકો મીન્સ કે શું આવશે તો કે UP લેમ્બડા f ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા LP f સેમ ટુ સેમ હવે GLB ઓફ લેમ્બડા f ઓફ x બરાબર તમે શું લખી શકો તો કે LP લેમ્બડા f એના બરાબર શું આવશે લેમ્બડા ઇન્ટુ તો કે LUB ઓફ f ઓફ x વેર x બિલોંગ્સ ટુ xi - 1 ટુ xi બરાબર શું આવી જાય તમારું UPF આવી જાય મીન્સ કે લેમ્બડા ઇન્ટુ UPF રેડ નાવ જોઈએ તો કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ મીન્સ કે ઇન્ટિગ્રેશન a ટુ b બાર લોઅર રીમાન એટલે નીચે બાર આવશે લેમ્બડા f ઓફ x dx ઇઝ ઇક્વલ શું આવશે તો કે LUB ઓફ LP લેમ્બડા f નેક્સ્ટ તો કે ઇઝ ઇક્વલ ટુ LUB એઝ ઇટ ઇઝ LP લેમ્બડા f બરાબર તમે શું લખી શકો તો કે લેમ્બડા ઇન્ટુ UPF મીન્સ કે LUB લેમ્બડા ઇન્ટુ UPF નેક્સ્ટ UB ઓફ લેમ્બડા UPF બરાબર તમે શું લખી શકો તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ GLB ઓફ UPF કેમ કે આ લેમ્બડા ની વેલ્યુ કેવી છે 0 કરતા નાની છે રેડી મીન્સ કે આને બરાબર તો કે LUB ઓફ લેમ્બડા UPF ઇઝ ઇક્વલ શું આવી જશે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ GLB ઓફ UPF નેક્સ્ટ તો લેમ્બડા એઝ ઇટ ઇઝ GLB ઓફ UPF બરાબર તમે શું લખી શકો તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન a ટુ b બાર f ઓફ x dx રેડી નેક્સ્ટ તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ ને લોઅર રીમાન ઇન્ટિગ્રલ બધું શું હોય તો કે સેમ જ છે કેમ કે તમને શું આપ્યું f ઇઝ એન રીમાન ઇન્ટિગ્રેબલ આપ્યું મીન્સ કે આને બરાબર તમે શું લખી શકશો તો કે ઇન્ટિગ્રેશન a ટુ b f ઓફ x dx મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન a ટુ b f ઓફ x dx ઇક્વેશન નંબર 4 નેક્સ્ટ તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી કે ઇન્ટિગ્રેશન a ટુ b બાર લેમ્બડા f ઓફ x dx ઇઝ ઇક્વલ ટુ શું હોય આપણી પાસે GLB UP લેમ્બડા f આને બરાબર તમે શું લખી શકો તો કે ઇઝ ઇક્વલ ટુ GLB ઓફ UP લેમ્બડા f બરાબર તો કે લેમ્બડા LPF લેમ્બડા LPF મીન્સ કે લેમ્બડા ઇન્ટુ GLB ઓફ LPF ફાઇન્ડ કરો એના બરાબર શું આવી જાય તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા LUB LPF રેડી મીન્સ કે GLB ઓફ લેમ્બડા LPF બરાબર તમે શું લખી શકશો ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ LUB ઓફ LPX નેક્સ્ટ ઓકે LUB ઓફ LPF બરાબર તમે શું લખી શકો તો કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ f ઓફ x dx થશે રેડી મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ લોઅર રીમાન ઇન્ટિગ્રલ f ઓફ x dx નેક્સ્ટ તો કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ રીમાન ઇન્ટિગ્રલ બાય 1 તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન a ટુ b f ઓફ x dx ઇક્વેશન નંબર 5 ઇક્વેશન નંબર 4 એન્ડ 5 ઇક્વેશન નંબર 4 શું હોય તો કે ઇક્વેશન નંબર 4 તમારું આવું હોય કે
lower Riemann integral is equal to તમારે શું આવી ગયું તો કે લેમ્ડા ઇનટુ a to b ઇન્ટિગ્રેશન a to b f of x dx ઇનટુ અહીંયા તો કે ઇક્વેશન નંબર 5 હું હોય તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું તો કે ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇનટુ ઇન્ટિગ્રેશન a to b f of x dx ઇક્વેશન નંબર 5 ઓકે 4 એન્ડ 5 શું આવશે તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ a to b બાય લેમ્ડા f of x dx બરાબર તમારે શું આન્સર આવ્યો તો કે લેમ્ડા ઇનટુ a to b f of x dx ઇઝ ઇક્વલ ટુ લોઅર રીમાન ઇન્ટિગ્રલ બરાબર શું આન્સર આવે આ જ આવે મીન્સ કે ઇન્ટિગ્રેશન a to b બાય લોઅર રીમાન મીન્સ કે છે નીચે બહાર આવશે લેમ્ડા f of x dx બરાબર પણ શું આન્સર આવે આ જ આન્સર આવે કે લેમ્ડા ઇનટુ a to b f of x dx મીન્સ કે અપર રીમાન ઇન્ટિગ્રલ અને લોઅર રીમાન ઇન્ટિગ્રલ બે કેવું છે સેમ છે લેમ્ડા વાળું રેડી મીન્સ કે લેમ્ડા ઇનટુ f of x dx અપર રીમાન ઇન્ટિગ્રલ અને લોઅર રીમાન ઇન્ટિગ્રલ બે કેવું છે સેમ છે મીન્સ કે તમે શું કહી શકો તો કે લેમ્ડા ઇનટુ f જે ફંક્શન છે એ કેવું છે ઇટ ઇઝ અ રીમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ a b છે રેડી મીન્સ કે આના બરાબર તમે શું લખી શકો તો કે આ બંને સેમ છે રેડી કે ઇન્ટિગ્રેશન a to b બાર લેમ્ડા f of x dx અને ઇન્ટિગ્રેશન a બાર ટુ b લેમ્ડા f of x dx મીન્સ કે અપર રીમાન ઇન્ટિગ્રલ અને લોઅર રીમાન ઇન્ટિગ્રલ લેમ્ડા f of x વાળું બે સેમ છે એના બરાબર તમે શું કહી શકો તો કે ઇઝ અ રીમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ ab મીન્સ કે લેમ્ડા f ઇઝ અ રીમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ ab મીન્સ કે આના બરાબર તમે કેવું લખી શકો ધેરફોર ઇન્ટિગ્રેશન a to b લેમ્ડા f of x dx અને આના બરાબર વેલ્યુ તો શું હોય તો કે લેમ્ડા ઇનટુ a to b f of x dx આજ આપણે સાબિત કરવાનું હતું રેડી મીન્સ કે લેમ્ડા બિલોંગ્સ ટુ r તમને આપ્યું હતું જેના માટે આપણે સાબિત કરી દીધું કે લેમડા ઝીરો હોય ત્યારે લેમડાની વેલ્યુ ઝીરો કરતાં મોટી હોય ત્યારે અને લેમડાની વેલ્યુ ઝીરો કરતાં નાની હોય ત્યારે બધા માટે શું થાય તો કે લેમડા એફ ઇઝ અ રીમાન ઇન્ટિગ્રેબલ ઓવર ક્લોઝ ઇન્ટરવલ એ બી થાય અને ઇન્ટિગ્રેશન એ ટુ બી લેમડા એફ ઓફ એક્સ જી એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ જી એક્સ સાબિત થાય છે રેડી.